વાત કરીએ પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પોતાના નિવેદન પરથી પલટી મારી છે. જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન સાંસદ પ્રભાતસિંહે હુંકાર કરતા કહ્યું હતું કે આગામી 3 ટર્મ સુધી તે સાંસદ રહેશે. પ્રભાતસિંહે કહ્યું કે લોકસભાની 3 ચૂંટણીમાં તે સાંસદ પદે યથાવત રહેશે અને કોઈ મારી ટિકિટ કાપી નહીં શકે તેમ જણાવ્યું હતું. જો કે આજે તેમણે પોતાનું નિવેદન ફેરવ્યું છે. પ્રભાતસિંહે જણાવ્યું કે મેં આ પ્રકારનું નિવેદન મારા વિરોધીઓ માટે કર્યું હતું, તો સાથે જ ટિકિટ માટે મારામારી કરવી પડતી હોવાને પણ તેમણે વ્યાજબી ગણાવ્યું છે. 2019-2025 અને 2030 હજુ 3 ટર્મ સુધી હું છું, ચિંતા ના કરો. આ 2019 માં 2.5 લાખ ની લીડ થી જીતવાનો છું. સર, આપણી ટિકિટ કપાઈ શકાય એવી ચર્ચા ચાલી રહી છે. કેવું? આપણી ટિકિટ કપાવી ચર્ચા ચાલી રહી છે. એ બધા ખોટા ખોટા બોનો છે. ટિકિટ કાપવાની ટિકિટ કાપવાની કોઈ તાકાત નથી. ટિકિટ કાપવા વાળો કોઈ જન્મ નથી. હો ચાલો, એ પ્રશ્નનો જવાબ મેં તમને આપ્યો હતો એ પાર્ટી લક્ષી નહોતો. એ જે જવાબ હતો એ મારા વિરોધીઓ માટે હતો. પણ સાંજે સમાચારોમાં બધે ટીવીમાં બધે મેં જોયું તો એમાં થોડીક પાર્ટીની નિંદા જેવું લાગ્યું. મને લાગ્યું કે બીજે દિવસ તમને બોલાવવા જોઈએ. તમને બોલાવ્યા અને એનો જવાબ કરું છું કે એ પાર્ટી લક્ષી નહોતું. હું પાર્ટી લક્ષી છું, પણ એ જે નિવેદન મારું હતું એ મારા વિરોધીઓને સબજ શીખવાડવા માટેનું હતું. ફોન લાઈન પર સંવાદદાતા વિવેક જોડાશે. વિવેક, સાંસદ પ્રભાતસિંહે પોતાના નિવેદન પરથી પલટી મારી છે, શું કહેવું છે તેમણે ફરીથી જ્યારે પત્રકારોને બોલાવ્યા ત્યારે? કહેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક તો પ્રભાતસિંહ ચૌહાણે 24 કલાકમાં જ નિવેદન આખું બદલી કાઢ્યું છે. ત્યારે કેવો આમ જયારે સૂત્રો મળતી મુજબ કહેવામાં આવે છે કે જયારે પાર્ટીએ તેમને દાબ દબાણ કર્યું હોય ને તેમના નિવેદન બદલવા માટે બી આ એક સીધું રસ્તું લાગી રહ્યું છે. જયારે પ્રભાતસિંહ ચૌહાણ અગાઉ આપેલા નિવેદનમાં તરત જ 24 કલાકની અંદર જ જો પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આ નિવેદન કરતું હોય તો ભાજપે ક્યાંક ને ક્યાંક એમને દબાણ કર્યું હોય એવું લાગી રહ્યું છે. જી બિલકુલ વિવેક, આભાર સમગ્ર માહિતી બદલ. તો પ્રભાતસિંહે ટિકિટ માટેની જે મારામારી છે તેને વ્યાજબી ગણાવી છે, પરંતુ તેમણે જણાવ્યું છે કે તેઓ પાર્ટી વિરુદ્ધ કોઈ નિર્ણય આપી રહ્યા નહોતા, નિવેદન આપી રહ્યા નહોતા. તેમણે જે નિવેદન આપ્યું છે તે માત્ર ને માત્ર વિરોધીઓ માટે હતું કે જેઓ તેમને કોઈ ફરીથી સાંસદ બનતા રોકી નહીં શકે. તો હજુ 3 ટર્મ સુધી તેઓ સાંસદ રહેવાના છે, કોઈ મારી ટિકિટ ન કાપી શકે, આવું તેમણે નિવેદન આપ્યું હતું. ત્યારે ચર્ચાનો વિષય બન્યું હતું કારણ કે કોઈ મારી ટિકિટ કાપી નહીં શકે આ નિવેદન પાર્ટી વિરોધી ગણાઈ રહ્યું હતું. પરંતુ ફરી બીજા દિવસે તેમણે પત્રકારોને બોલાવી આ વાતની સ્પષ્ટતા કરી છે કે મેં માત્ર ને માત્ર વિરોધીઓ માટે આ નિવેદન કર્યું હતું. પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ હજુ પોતાના નિવેદનના વિવાદમાંથી બહાર નથી આવ્યા. ત્યારે શંકરસિંહ વાઘેલા પર નિવેદન આપી બેઠા છે. સાંસદ મુદ્દે આપેલ નિવેદન પર ખુલાસો કરતા પ્રભાતસિંહ શંકરસિંહ વાઘેલાનું ઉદાહરણ આપ્યું. પ્રભાતસિંહે કહ્યું કે પાર્ટી મહાન છે, વ્યક્તિ નહીં. પાર્ટીની સામે ન પડાય અને જે પાર્ટી સામે પડે છે તેના ખરાબ હાલ થાય છે. ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે પાર્ટી સામે પડ્યા બાદ શંકરસિંહ ક્યાં ગયા. મહત્વનું છે કે આ નિવેદન બાદ પણ વધુ વિવાદ વકરી શકે છે. ફોન લાઈન પર વિવેક ફરી એક વાર જોડાયા છે. વિવેક, પ્રભાતસિંહે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે શંકરસિંહ વાઘેલાને લઈને, શું કહ્યું છે તેમણે? કહે કે જયારે 24 કલાકમાં નિવેદન બદલી કાઢ્યું છે અને એમને જો કોઈ પાર્ટીએ હાઈકમાન્ડને પ્રેશર કર્યું હોય કે આ નિવેદન કેમ આપ્યું અને કેમ આવું નિવેદન આપ્યું, ત્યારે હાલમાં આજે બોલાવેલી પીસીમાં જાહેરમાં એમને કહ્યું કે પાર્ટી જ મહાન છે ને પાર્ટી જે કરે એ કરી શકાય છે. જો પાર્ટીની વિરુદ્ધ જાય તો એમને પાર્ટી વિરુદ્ધ જવાનું કારણ એક જે ઉદાહરણ આપ્યું હોય શંકરસિંહ વાઘેલાનું આપ્યું, એટલે જયારે આપણે બી કહી શકાય કે જો આ એક નિવેદનને 24 કલાકમાં ફેરવી શકે છે તો ક્યાંક ને ક્યાંક પાર્ટીએ એમના ઉપર દાબ દબાણ કરીને આ નિવેદન માટે પીસી પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આ નિવેદન અપાયું હોય એવું જણાઈ રહ્યું છે. જી બિલકુલ વિવેક, આભાર સમગ્ર માહિતી બદલ. તો શંકરસિંહ
નું નામ પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો ને તેમણે કહ્યું કે પાર્ટી વિરુદ્ધ જે વ્યક્તિ જાય છે તેમના એ જ હાલ થાય છે, પાર્ટી મહાન છે વ્યક્તિ નહીં. અને આ પ્રકારની વાત કરીએ ને તેમણે સાથે સાથે શંકરસિંહ વાઘેલાનું નામ લેતા ફરી એક વખત આ વિવાદ સર્જાવશે, વિવાદોમાં તેઓ ફરી એક વખત સપડાઈ ગયા છે. અને સાથે જ તેમણે કહ્યું છે કે ટિકિટ માટે મારામારી